नवा जूनी से ए नवी आती ने अने जूनी जाती ने ई हासु हो तारू ए बद्दाय ने एम ज होय गई काले मैं मारी पत्नी ने फोन करो के तने पियर गए 10 दिवस सही गया तू तो मने याद ज नथी करती मारी पत्नी के होतु हसे एवु काय मने चारे बाजू तमे ज देखाऊ छो तुवेर नी दाळ मा चोखा ना दाणा मा घऊ ना लोट मा सालू मने तो आंचको लाग्यो हूँ धनी छु के धनेडू ए हा भाई हा ए कागड़ा बदे काला जोय ए तारी वात एकदम हासी ओ भाई ए बीजी एक वात कहो एक वार हूँ मारा हारे गयो सासु माए 8 दिवस सुधी पालक नी भाजी खवरावी ने 9मा दिवसे पूछ्यो ए जमाई लाल हूँ बनाऊ पछी तो मैं कही दीधू खेतर बतावी दियो ए हूँ जाते चरी लाइश હમણા મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તે ઈ મને કહે 2 કિલો વટાણા લાવ મે કીધું લઈ લે એમાં હું પૂછવાનું હોય તો મને ઈ કે પૂછવું તો પડે ને આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને યો કરો વાત અરે બાયુની ક્યાં માંડો છો આજકાલની પડજાઓ પણ જુઓ ની મારી ટિંડોર ના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું સમજી લ્યો આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા જ માંડે એલા આપણે કાંઈ ખેતરના ઉભેલા ચડિયા છીએ એને મન તો આપણે એવા જ હોય એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મેં ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો એમાં આ જીઓ આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે અરે એનું નામ જીઓ નહી પણ મરો એવું રાખવું જોઈતું તું એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું મોબાઈલ આવ્યો એટલે નિરાત ગઈ અને એમાં જો આપણો મોબાઈલ આપણી ઘરવાળી ના હાથમાં આવ્યો તો આપણે યો કરો વાત એલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું તમને ખબર છે હમણાં સુધી પસી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવે ઈ ખબર છે તમને કોઈને નથી ખબર ને સરકારે બંધ કરાવ્યા બીજું કોણ કરે એ નહીં ઈ પસી પૈસા એટલે પાવલી ઈ પાવલી આ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી એ કેવી રીતે જો હું કહું મુકેશ અંબાણી ને લગન થતા હતા ઈ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય તે ગોર મારે ઘડીએ ને ઘડીએ કીધા કરે પાણી ની ચમચી ભરો ને મૂકો પાવલી ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી બીજો ફેરો ફરે અને કે મૂકો પાવલી તેલા મુકેશ ને એટલી ખીચડી એટલી ખીચડી એટલી ખીચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ ગોળ મારે મૂકો પાવલી કરે છે મોટું થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહી અને જુઓ એને બંધ કરાવી કે નહીં અને ઈ મોબાઈલ ને કારણે છોકરા કઈ બગડ્યા છે કઈ બગડ્યા છે જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં નો હોય અને આપણા છોકરા ની તો વાત જ ના થાય હો એ વરસા મૈકલો હોય તો તાબીએ જઈને બેઠો હોય અવેડા ના ડાટા કાઢી નાખી એવા હોય કાલે મે ઓયલા પહેલા ને કીધું કે તારો છોકરો પથ્થર ના ઘા કરે છે કોઈને વાગી જશે પહેલો મને કે ઈ મારો છોકરો ના ઈ તો મારો ભાણિયો છે મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે જો
શણગાર કરીને સ્કૂલે મોકલો હોય ને ઘરે આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો. મારા ટીનિયાને સાહેબે પૂછ્યું કે 15 ફળના નામ બોલ. ટીનિયો કે, એક સફરજન, બીજું એક ચીકુ, એક ત્રીજું પપૈયું અને એક ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. લ્યો કરો વાત. અરે આપણા છોકરાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને. ઘરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે, નાક તો મારા જેવું છે. બાપો કે, એની આંખો મારા જેવી છે. કાકો કે, એના વાળ મારા જેવા છે. હો મામો કે, હાસ્ય મારા જેવું છે. એ છોકરો મોટો થઈને જ્યારે ના કરવાનું કરે ત્યારે બધા કે, ખબર નહીં આ હરામખોર કોના જેવો છે. એ લ્યો તય, સૌ સૌના ઘરે જાય, આ લોકો તો નવરા છે, આપણે થોડા કઈ નવરા.